हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में बरोबर। आज आप स्टैंडर्ड 4 ની અંદર એની અંદર આપણે પાઠ્યપુસ્તકમાં જે એક્ટિવિટી 9 આપેલી છે, કઈ આપેલી છે? એક્ટિવિટી 9 તેની અંદર આપણે વાક્ય ચિત્રોની સામે આપણે વાક્ય બનાવતા શીખવાડ્યું છે તે આપણે આજે જોશું। તો એમાં જોઈએ એક્ટિવિટી 9 बराबर छे। तमारी पासे
તમારી પાસે કોઈ વસ્તુ છે એનું વાક્ય બનાવવાનું, કઈ રીતે વાક્ય બનાવવાનું? તો આપણે કંપાસ બોક્સ છે, ધારો કે આપણે કોઈ વસ્તુ લેવી કંપાસ માં, તમારી પાસે કંપાસ બોક્સ છે, હવે એને આપણે વાક્ય બનાવવું છે. કંપાસ બોક્સ નું આપણે શું કરવું છે? વાક્ય બનાવવાનું. તો આપણે શું કર્યું હતું પાઠ્યપુસ્તકમાં? શું કીધું હતું? પહેલા પહેલું વાક્ય છે ધીસ ઇઝ એ, એને શું દર્શાવવાનું? વસ્તુ દર્શાવવાની છે કે કઈ વસ્તુ છે? તો કે ધીસ ઇઝ કંપાસ બોક્સ, બરાબર છે. હવે એ કંપાસ બોક્સ તમારી પાસે છે, કંપાસ બોક્સ છે એ કેવા કલરનો તે લખવાનું. તો હવે એને આપણે શું કરવાનું? ઇઝ છે સર્વનામ, તો કે ઈ ઇઝ ઓરેન્જ, કેવો કલરનો છે? ઓરેન્જ કલરનો, એટલે કે કેસરી કલરનો છે. આ રીતે તમારી પાસે પેન રહેલી છે, કોઈ બીજી વસ્તુ છે, આ રીતે વાક્ય બનાવવાનું. શું કરવાનું? વાક્ય બનાવવાનું. પછી બીજું જુઓ તો આપણે પેન લઈએ, આપણે જે પેન છે બરોબર, આવી કોઈ પેન છે એનું આપણે બનાવશું. તો પેનને આપણે એને દર્શાવવી હોય તો પહેલા ધીસ ધી એનું વાક્ય બનાવવાનું, કે ધીસ ઇઝ એ પેન. શું લખ્યું? ધીસ ઇઝ પેન. આ પહેલું વાક્ય બન્યું. પછી બીજું વાક્ય, એનો આપણે કલર દર્શાવવાનો કે કેવા કલરની છે? તો કે ઇટ ઇઝ એ વ્હાઇટ, વ્હાઇટ કલર છે ને, આ વ્હાઇટ કલરની ઉપર જુઓ, વ્હાઇટ કલરનું દેખાય છે, ઇટ ઇઝ વ્હાઇટ, બરાબર છે. તો આ રીતે એને આપણે સેન્ટેન્સ બનાવ્યું, એક પેન લીધી એનું આપણે સેન્ટેન્સ બનાવ્યું છે, બરાબર છે. પછી આપણે એવી જ રીતે બોલ, તો કોઈ બોલ છે એનું આપણે વાક્ય બનાવવું છે, બોલ ઉપરથી આપણે એનું વાક્ય બનાવવું છે. તો કઈ રીતે બનાવશું? તો કે ધીસ, ધીસ થી આપણે શરૂઆત કરીશું. ધીસ એટલે આ, જે શું નજીકની વસ્તુ માટે વપરાશે. ધીસ ઇઝ એ બોલ, બરોબર. તમારી પાસે બોલ એટલે દડો છે, તો એને આપણે એનું વાક્ય બનાવ્યું કે ધીસ ઇઝ મારા હાથમાં દડો છે, તો એને આપણે વાક્ય બનાવવું છે. તો ધીસ થી બનાવશું, ધીસ એટલે આ, તો કે અહીંયા મારા હાથમાં બોલ છે, તો કે ધીસ ઇઝ એ બોલ. આ બોલ કેવા કલરનો છે? તો એને આપણે ઇટ થી દર્શાવીશું, એટલે આપણે સર્વનામ ઇટ કરીશું, પછી શું કરશું? ઇઝ કેવા કલરનો છે? વ્હાઇટ. કેવા કલરનો? અથવા રેડ કલર. તમારો બોલ જેવા કલરનો છે એવા કલરનો આપણે ત્યાં લખીશું, એટલે આપણે ઇટ ઇઝ રેડ એટલે કેવા કલરનો? તો લાલ કલર કરશું. પછી કોઈ બીજી ઇચ રીતે ટ્રી છે, હવે ટ્રી છે, તો ટ્રીનું આપણે વાક્ય બનાવવું છે. તો કઈ રીતે બનાવશું? ધીસ થી શરૂ કરશું, કેમ કે ધીસ ઇઝ એ ટ્રી, બરોબર. ધીસ ઇઝ ટ્રી, અહીંયા ચાર છે, તો કે ધીસ ઇઝ ટ્રી તે કેવા કલરનું છે? તો તેને આપણે દર્શાવવું હોય તો એને આપણે દર્શાવવું છે તો ઇ થી લખીશું, ઇટ ઇઝ અ ગ્રીન, બરોબર. તે કેવા કલરનું થયું? લીલા કલરનું, બરોબર છે. એ જ રીતે કેપ છે, કેપ એટલે ટોપી. શું થશે? કેપ એટલે ટોપી. તો એનું આપણે વાક્ય, તમારી પાસે કેપ રહેલી છે એને આપણે વાક્ય બનાવવાનું છે ઇંગ્લિશ ની અંદર. તો આપણે ધીસ થી સધીસ એટલે આ, અને ઇઝ એટલે છે. ટુ બી નું એકવચન નું રૂપ શું થયું? ટુ બી નું રૂપ થયું ઇઝ. શું છે? ટુ બી નું રૂપ. પછી એ કેપ. પછી હવે એને આપણે એનો કલર, કેવા કલરની છે? તો કે ઇટ ઇઝ બ્લુ. કેવી થઈ? બ્લુ એટલે વાદળી. ઇટ ઇઝ બ્લુ, બરાબર છે. આ રીતે તમારી પાસે વસ્તુ છે એને આપણે ઇંગ્લિશમાં સેન્ટેન્સ ધીસથી કઈ રીતે બનાવવાય, તે કેવા કલરનું, એટલે એનું વર્ણન કરવાનું, કેવા કલરનું છે, કેવા સાઇઝનું છે. તો ઇટ થી બનાવવાનું. શું કરવાનું? ઇટ થી વાક્ય બનાવવાનું છે, બરાબર. તો આજે આપણે એક્ટિવિટી 9 ની અંદર ચિત્રો ઉપરથી વાક્ય બનાવતા શીખી ગયા, અને એને કેવા બનાવવાના છે, એ વાક્યમાં આપણે સેન્ટેન્સ કઈ રીતે બીજું બનાવી એ આપણે જોઈ ગયા. તો તમારી પાસે કોઈ વસ્તુ છે, પેન છે, પછી મેં કીધું એમ કેપ છે, કેવા કલરની છે? તો કેપને તમારે તમારા જેવા કલરની હોય ને એવા કલર ત્યાં લખવાનો રહેશે, તમારે કહેવાનો રહેશે કે કેવા કલરની છે. તમારી પાસે ડોલ છે તો તમે તેને કેવા કપડાં પહેર્યા, તો ઇટ ઇઝ કેવા કલરની છે, તો એ રીતે તમારે લખવાનું રહેશે. તમારે બોલ છે, દિવાલ છે રૂમની, તો કે ધીસ ઇઝ એ બોલ, અને ઇટ ઇઝ કેવા કલરની, તો કે યલો કલરની છે, ઇટ ઇઝ એ યલો, બરોબર. કેવા કલરની વસ્તુની
વધુ વર્ણન આપણે ઇંગ્લિશમાં બે વાક્ય કઈ રીતે બનાવાય તે જોઈ ગયા. તો આપણે હવે અને બીજી હવે જોઈએ તો આગળ એક્ટિવિટી 10 આપેલી કઈ આપેલી પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 10 આપેલી છે તેમાં શું કીધું છે પી આપેલો છે અને સી આપેલો છે બરાબર છે. આપણે પી આપણે આલ્ફાબેટ આગળ જોયા હતા ને એ જ રીતે એક્ટિવિટી એક્ટિવિટી 8 માં જે રીતે કર્યું છે ને એ જ રીતે એક્ટિવિટી 10 ની અંદર તમારે કરવાનું